કેમ છો? મજામાં? તો હવે આપણે જોઈએ કે અત્યાર સુધી તમે ધોરણ 4 માં ઓનલાઈન શિક્ષણ તો તમે ભણ્યા છો કે નથી ભણ્યા કઈ વાંધો નહીં, પણ હવે આ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ આપણે આપણી સ્કૂલમાંથી અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરી દીધું છે. બરાબર, ઓનલાઈન શિક્ષણ ભણવાનું છે તો ક્યાં સુધી? તો કે સરકારની ગાઈડલાઈન આવે ત્યાં સુધી. તો સરકાર કહે છે કે આપણે ઓનલાઈન શિક્ષણ જ્યાં સુધી ભણવા થશે ત્યાં સુધી આપણે ઓનલાઈન શિક્ષણ ભણીશું. ઓકે, બરોબર. તો હવે ઓનલાઈન શિક્ષણ કે તમે 14 ધોરણમાં તો ભણ્યા જ છો, બરોબર, 4 ધોરણમાં ભણ્યા છો, પણ હવે તમે 5 ધોરણમાં આવ્યા, એટલે 4 ધોરણ અને 5 ધોરણમાં શું ફેર છે એ તમારે હવે ભણવાનું છે. બરોબર, તો 4 ધોરણ અને 5 ધોરણને રિલેટેડ જે 4માં પણ આવે છે અને 5 ધોરણમાં પણ આવે છે, તો 4 ધોરણમાં અને 5 ધોરણમાં જે બંને વસ્તુ આવે છે એ અત્યારે આપણે શરૂઆત કરીશું. કારણ કે સરકારના આદેશ મુજબ કે સરકારે આપણને કીધું છે કે બ્રિજ વોચ એટલે શું? તો કે બ્રિજ વોચ એટલે એ જ વસ્તુ છે જ્યારે મેં તમને કીધું કે 4 ધોરણમાં અને 5 ધોરણમાં બંને વસ્તુ આવે છે એ આપણે હવે અત્યારે ભણવાની છે, કે બ્રિજ વોચ ભણવાનો છે. 4 ધોરણમાં પણ આવે છે અને 5 ધોરણમાં પણ આવે છે, તો એ અત્યારે આપણે ભણવાની છે. તો પહેલા તમને હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ જયમીત ચિકાદા, 5 ધોરણમાં તમારું ઓનલાઈન શિક્ષણમાં ગણિત વિષય હું લઈશ. તો આપણે હવે ગણિત 5 ધોરણમાં ગણિતમાં જે વસ્તુ કઈ રીતે ભણવાની છે તે આપણે આજે શીખીશું. તો ધોરણમાં ગણિત, તો ગણિતમાં જે આપણે છે કે 4 ધોરણમાં કઈ કઈ વસ્તુ આવતી હતી અને 5માં પણ એ વસ્તુ આવે છે, તો આપણે બંનેને કોમ્બિનેશન કરી બંને ધોરણને ભેગું કરી મેં અમુક સવાલો અહીંયા કયા છે. તો આપણે એને ધ્યાનમાં લઈએ કે અંકોની સંખ્યા એટલે કે અંકોની સંખ્યા એટલે કે શું? તો કે 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા. તો 1 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા એ આપણે જોઈએ. તો કે 1 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? તો કે 0. 0 થી લઈને 9 સુધી, બરાબર, 0 થી લઈને 9 સુધી જો આપણે જોઈએ તો 1 અંકની સંખ્યા આવે, પણ 0 એ અંકોમાં આવતો નથી, એટલા માટે 1 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે? તો કે 1. બરાબર, બીજું 1 અંકની સૌથી મોટી સંખ્યા, 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો કે આપણે 1 રાને ચાલુ કરીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 એ કઈ સંખ્યા છે? 2 અંકની. તો કે 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે 1 અંકની સૌથી મોટી સંખ્યા ક્યાં સુધી આવશે? તો કે 1 થી લઈને ક્યાં સુધી જવાનું? 9 સુધી. તો 9 સુધીમાં જે 1 થી 9 મોટા મોટી સંખ્યા કઈ આવશે? તો કે 9. બરાબર, હવે પછી છે 2 અંકની સૌથી નાની સંખ્યા, 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? તો કે આપણે જોઈએ 9 પછી કઈ આવે? 10. બરાબર, તો 10 એ કેટલા અંકની થઈ ગઈ? 2 અંકની. 1 અને 0 એટલે કેટલા અંકની થઈ ગઈ? 2 અંકની. તો આપણે કેટલા અંકની જોઈએ છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો કે 10. બરાબર, પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે? તો કે આપણે જે રીતે એકડા છે એકડાને આગળ વધતા છે, 10 11 12 13 14 એ રીતે આગળ વધતા છે, એવી રીતે 98 99 અને 100. તો 99 2 અંકની છે અને 100 કેટલા અંકની છે? 3 અંકની. 1 અને 5 2 0, તો એ કેટલા અંકની થઈ ગઈ? 3 અંકની. તો આપણે કેટલા અંકની જોઈએ છે? કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 100 અને 99. 2 અંકની મોટા મોટી સંખ્યા કઈ થશે? 99. કારણ કે 100 તો 3 અંકની છે એટલા માટે 99. બરાબર, હવે 3 અંકની સૌથી નાની સંખ્યા અને 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા હમણાં કહી દીધું, 99 પછી કઈ આવે? 100. તો 100 કેટલા અંકની છે? 3 અંકની. અને એનથી નાની સંખ્યા એક નથી, તો એનથી નાની 100 પહેલા કઈ આવે? 99. તો કેટલા અંકની છે? તો કે એ તો 2 અંકની છે. તો આપણે 3 અંકની જોઈએ છે, તો 3 અંકની કઈ આવશે? તો આપણે એકડે ને બે મીંડા 100. બરાબર, હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણે 100 ને ધીમે ધીમે આગળ વધતા જઈએ, 100 પછી 101, 102,
એકમ ની સ્થાન
કિંમત કેટલી આપી છે 555 માં એકમ દીઠ સ્થાન કિંમત કેટલી છે તો કે 5 અને 167 માં એકમ દીઠ સ્થાન કિંમત કેટલી છે તો કે 7 તો બંને એકમ દીઠ સ્થાન કિંમત ને ભેગા કરીએ તો કેટલા થાય 5 અને 7 તો 12 બરોબર 5 અને 7 તો કે 1 2 3 4 5 એમાં આપણે 7 ઉમેરીએ તો કે 1 2 3 4 5 6 7 તો આપણે હવે અહીંયા સુધી આ તો આપણે હવે કેટલા કરવાના તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા આપણને મળે છે તો કે 12 એમાંથી 12 આપણને તો મળ્યા બરોબર 12 આપણને મળ્યા તો 12 એ 12 અહીંયા મૂકવાના નથી કેમ કે 12 આપણને એકમને સ્થાનનો જ આપણે સરવાળો કર્યો છે તો આપણે કેટલો મૂકવાના ત્યાં એકમને સ્થાન કિંમત એકમને સ્થાન કિંમત આપણને કેટલી મળે છે આમાંથી 2 તો આપણે કેટલા મૂકીશું અહીંયા 2 અને આપણને દશકની સ્થાન કિંમત આપણે ક્યાં મૂકવાની દશકની સ્થાન કિંમતની ઉપર આપણે આપણે સંખ્યામાં દશકની સ્થાન કિંમત કેટલા છે તો 5 અને આપણને મળ્યા છે કેટલા તો કે 1 તો એ આપણે ક્યાં મૂકીશું દશકની સ્થાન કિંમતમાં તો આપણે એને વધે કહેવું બરાબર તો 1 આપણે ક્યાં મૂકીશું દશકની સ્થાન કિંમતમાં તો હવે આપણે દશકની સ્થાન કિંમતનો સરવાળો કરીએ તો કે 1 5 અને 6 દશકની સ્થાન કિંમતમાં આપણી પાસે કેટલી સંખ્યા છે 3 1 5 અને 6 બરાબર તો 1 પછી 5 ઉમેરવાના 1 માં 5 ઉમેરવાના 1 2 3 4 ને 5 એમાં 5 6 ઉમેરવાના 1 2 3 4 5 ને 6 તો કેટલા મળે છે આપણને પાછા 12 તો પાછો આપણે દશકની સ્થાન કિંમતમાં પાછા આપણને 12 મળ્યા બરાબર તો આપણે જે સંખ્યાનો સરવાળો કર્યો તો પાછળની અંકનો બરાબર અહીંયા આપણે આગળની સંખ્યા આની પાછળ આની પાછળ તો આપણે અહીંયાનો સરવાળો કર્યો તો આપણને પાછા 12 મળ્યા તો આપણે 12 નો બગડો અને ઉપર પાછી વધી બરાબર પાછી આપણને વધી મળી તો અહીંયા આપણને કેટલા મળ્યા છે ઉપર 1 તો 1 5 અને 1 તો આપણે પાછું કરીએ 1 પછી એમાં કેટલો ઉમેરવાના 5 1 2 3 4 5 અને પાછો 1 તો આપણને કેટલા મળે છે 5 ને 1 6 અને 7 બરોબર હવે પાછો 1 968 અને 102 તો આપણે જોઈએ 968 અને 102 માં સ્થાન કિંમતમાં એકમની સ્થાન કિંમતમાં કઈ કઈ સંખ્યા આપી છે તો કે 8 અને 2 તો 8 અને 2 માં કે સરવાળો કરીએ તો કેટલા મળે છે 8 9 ને 10 તો 8 9 ને 10 તો આપણને એકમની સંખ્યામાં 10 નો 0 અને વધી મળી 1 બરોબર પછી પાછો 6 અને 1 7 અને 0 તો 0 ગણાતો નથી એટલા માટે 6 અને 1 7 બરોબર 7 પછી 9 અને 1 10 તો આપણે 10 એ 10 અહીંયા મૂકી દો એકમની અંક અને દશકની અંક કે એકમ દશક 100 કે 100 ની અંકમાં જે આપણને બે સંખ્યાનો જોવા મળે છે તો બે સંખ્યા આપણે નીચે મૂકી દેવાની જ્યારે એકમ અને દશક ત્રણ અંકની સંખ્યા વાળીમાં ત્રણ અંકની સંખ્યામાં એકમનો અંક એકમ દશક અને 100 ત્રણ અંકોની સંખ્યામાં કઈ કઈ સ્થાન કિંમત આવે એકમ દશક અને 100 એમાંથી એકમ અને દશકમાં જે આપણને બે અંકનો જવાબ મળે એમાંથી એકમનો અંક નીચે મૂકવાનો અને દશકનો અંક વધેમાં એ જ રીતે 100 ની સ્થાન કિંમતમાં બે અંકનો જવાબ મળે તો એ બંને નીચે મૂકી દેવાનો એ જ રીતે હવે ચાર અંકોની સંખ્યા આપણે કરીએ તો કે ચાર અંકોની સંખ્યામાં સરવાળા કરીએ તો 5130 અને 1135 5130 માં આપણે સરવાળો કરીએ તો 5 અને 0 કેટલા થાય 5 3 અને 3 3 અને 3 એટલે કેટલા થાય આપણને 6 તો કે 3 ને 3 6 પાછો 1 અને 1 એટલે 2 અને 5 અને 1 છ બરોબર એ જ રીતે વ્યાજ બાજુમાં તો કે 2236 2236 1130 આપણને કેટલા અંકની સંખ્યા આવી છે 4 અંકની એમાંથી સ્થાન કિંમત આપણે લખીએ તો કે એકમના સ્થાન કિંમત કેટલી આવે 6 દશકના સ્થાન કિંમતમાં 3 100 ની સ્થાન કિંમતમાં 2 અને 1000 ની સ્થાન કિંમતમાં 2 તો આપણે સરવાળા કરીએ તો કે એકમના સ્થાન કિંમતની શરૂઆત કરીએ તો આપણે સરવાળા કરીએ તો 6 અને 0 કેટલા મળે છે 6 3 અને 3 3 અને 3 પાછા કેટલા મળે છે 1 2 3 4 5 ને 6 તો પાછા 6 લખીએ પછી અહીંયા 2 અને 1 2 માં 1 ઉમેરી તો કેટલા થાય
ત્રણ, એક રીતે પાછા બે માં એક ઉમેરી દો ત્રણ, તો આપણને આ ચાર અંકોની સંખ્યામાં જવાબ કેટલો મળ્યો? 3366. એ જ રીતે પછીનો, તો કે 6713 અને 2118, તો કે 6713 અને 2118 માં સ્થાન કિંમત નો આપણે ચર્ચા કરીએ, તો કે એકમ ના સ્થાન કિંમત કેટલી આવે? 3, દશક ના સ્થાન કિંમત 1, સો ના સ્થાન કિંમત 7 અને હજાર ના સ્થાન કિંમત 6. એ જ રીતે આપણે સરવાળો કરીએ તો કે 3 અને 8 ભેગા કરીએ તો કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8. પછી હજાર ના સ્થાન કિંમત નો વાળો, તમે 6, 7 અને 8, 6 માં 2 ઉમેરો તો કેટલા મળે? 8. તો આપણને આ સ્થાન કિંમત માં આપણને જવાબ કેટલો મળે છે? 8831. એ જ રીતે હવે છેલ્લો દાખલો 5128 અને 1638, એમાં એકમ ની સ્થાન કિંમત કેટલા આવે છે? 8, દશક ની સ્થાન કિંમત માં 2, સો ની સ્થાન કિંમત માં 1 અને હજાર ની સ્થાન કિંમત માં 5, અને નીચેની સંખ્યામાં એકમ ની સ્થાન કિંમત 8, દશક ની સ્થાન કિંમત 3, સો ની સ્થાન કિંમત 6 અને હજાર ની સ્થાન કિંમત 1. 8 અને 8 ભેગા કરીએ આપણે એકમ ના સ્થાન થી શરૂઆત કરીએ તો કે 8 અને 8 કેટલા થાય? તો કે 8 માં 8 ઉમેરીએ તો 16, તો 16 નો છગડો વધી પડી 1. હવે 2, 1 માં 2 ઉમેરીએ તો 3, અને 3 માં 3 ઉમેરીએ તો કેટલા મળે આપણને? 6. એ જ રીતે સો ની સ્થાન કિંમત માં 1 અને 6 કેટલા થાય? 7. એ જ રીતે હજાર ની સ્થાન કિંમત માં 5 અને 6, બરોબર. આપણે અહીંયા જોયું કે મોટા મોટી સંખ્યા અને નાના માં નાની સંખ્યા અને ત્રણ અંકો ની સંખ્યા ના સરવાળા અને ચાર અંકો ની સંખ્યા ના સરવાળા આપણે જોયું. તો જે રીતે આપણને સરકારી ગાઈડલાઈન મુજબ આપણને બિસ્કોચ બનાવવાનું કીધું છે, ત્યાં સુધી આપણે બિસ્કોચ જ ભણીશું. બિસ્કોચ એટલે શું? તો કે ચોથા ધોરણમાં પણ આવે અને પાંચમા ધોરણમાં પણ, બંને ધોરણમાં એક વખતે સેમ વસ્તુ જે આપણને જોવા મળે છે એ આપણે આમાં ભણવાની છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુના આજુબાજુમાં રહેતા તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોને જો સ્કૂલે આપી સંમતિ પત્ર આપવાનું બાકી હોય તો સંમતિ પત્ર જમા કરાવી જવું, જેથી કરી તમે અને તમારા વિદ્યાર્થી, તમે અને તમારી સાથે ભણતા તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમે તમારી સાથે એને જોઈન કરી શકો. એટલા માટે સ્કૂલે આવી અને બતાવી જવું, સંમતિ પત્ર આપી જવું એ જાણ કરી.